આજે આપણે આ લેક્ચરની અંદર જે મકાન મિલકતની આવકના બીજા સમ છે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો અહીંયા જે સમ શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ સમની અંદર ટૂંકી સમજૂતી છે, મેં તમને પહેલાંય કહી દીધું હતું. હવે આના પછીનો જે સમ રહેવાનો છે આપણો, એ સમ ખૂબ જ મોટો રહેશે, એટલે કે એની અંદર વધારે વિગતો આવશે. અને એના પછીના જે સમ આવશે એની અંદર બધી વિગતોનો સમાવેશ કરીને સમ ગણવાનો છે. અને તમને એવા પ્રકારના સમ પૂછાઈ શકે છે, આ સમ એની અંદર આવી જાય છે, એટલા માટે આ બધા આપણે ટૂંકા સમ જે છે એ આપણે શીખવા ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી ખાસ જુઓ અને લાઇક આપો. જો ચેનલ મારી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપ્સની અંદર શેર કરો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પહેલું જે રકમ છે એને ખૂબ સમજવી જરૂરી છે, ત્યારબાદ આપણે શરૂઆત કરવાની છે. તો એક્ઝામ્પલ નંબર 12 છે એને સમજીએ આપણે. એક મકાનની વિગત નીચે મુજબ આપી છે. મકાનનું ગ્રોસ મૂલ્ય મેળવવાનું છે, એટલે એને આપણે કહીએ છીએ કુલ વાર્ષિક મૂલ્ય, એટલે કે GAV, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ આપણે મેળવવાનું છે. તો અહીંયા શરૂઆત કરીએ તો પહેલું તમે જોશો રકમમાં મ્યુનિસિપાલિટી આકારણી મુજબનું ભાડું આપ્યું છે 1,00,000 રૂપિયા, વ્યાજબી ભાડું આપ્યું છે, પ્રમાણિત ભાડું આપ્યું છે. હવે સ્વરહેઠાણ એટલે કે ધંધાનો માલિક છે ને, સોરી મિલકતનો માલિક છે, એ પોતાના રહેઠાણ માટે એ મકાનનો 3 માસ માટે ઉપયોગ કરે છે. ભાડે આપેલ સમયગાળો 8 માસનો, એટલે 8 મહિના ભાડે આપ્યું, 3 મહિના પોતે રહ્યો, એટલે કેટલા થયા, 8 ને 3 11 થયા ને. તો 1 મહિનો શું થયું, 1 મહિના માટે મકાન ખાલી રહ્યું છે, એટલે કે અહીંયા તમારે ખાલી સમયનું ભાડું મેળવવું પડશે. પણ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, માસિક ભાડું તમને આપી દીધું છે 6,000 એક મહિનાનું, તો એના ઉપરથી મકાનનું ગ્રોસ મૂલ્ય મેળવો. તો આપણને યાદ હોવું જોઈએ કે જ્યારે પણ મકાન મિલકતની ગણતરી આવે તો અહીંયા તો ખાલી GAV મેળવવાનું છે, એટલે તો બહુ સરળ પડશે વિદ્યાર્થી મિત્રો આપણા માટે. તો એની માટેનું ફોર્મેટ આપણે રેડી રાખવાનું છે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં ફોર્મેટ પહેલેથી જ રેડી રાખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર પ્રીવિયસ યર, અહીંયા એવું કાંઈ વર્ષ આપ્યા નથી, એટલે આપણે ખાલી લખ્યું છે સમજૂતી માટે. પ્રીવિયસ યર એટલે કે પાછળનું વર્ષ, અસેસમેન્ટ યર એટલે કે આકારણી વર્ષ એટલે કે ચાલુ વર્ષ. તો પાછલા વર્ષની આવકની ગણતરી આપણે ચાલુ વર્ષમાં કરીએ છીએ, એનો મતલબ એવો થાય. તો મકાન મિલકતની આવકની ગણતરી દર્શાવતું પત્રક છે, વિગત રકમ, એક જ મકાન છે એટલા માટે. આગળ આવશે હવે પછીના લેક્ચરમાં, એમાં વધારે જોઈશું આપણે કેવી રીતના 3 મકાન આપ્યા હોય, 2 મકાન આપ્યા હોય તો ગણતરી કરાય છે GAVની. તો શરૂઆતમાં પહેલું સ્ટેપ આપણું સ્ટેપ અહીંયા મેં રેડી જ રાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને ઓછા સમયમાં તમને વધારે સમજૂતી આપી શકું. તો સૌ પ્રથમ મ્યુનિસિપાલિટી આકારણી મૂલ્ય મૂકવાનું થાય તો આપણી પાસે છે રકમમાં જુઓ કેટલું છે મ્યુનિસિપાલિટી આકારણી મૂલ્ય 1,00,000, પછી વ્યાજબી ભાડું કેટલું છે 80,000. તો પહેલું મ્યુનિસિપાલિટી આકારણી મૂલ્ય આપણે મૂકી દઈએ 1,00,000, ત્યારબાદ વ્યાજબી ભાડું કેટલું આપણી પાસે છે તો કે 80,000, તો એ મૂકી દઈએ બરાબર. હવે વધુ રકમ આ બેમાંથી કઈ છે, આ બંનેમાંથી વધુ રકમ હોય એ અહીં મૂકવાની છે. તો વધુ રકમ છે 1,00,000 રૂપિયા, તો 1,00,000 રૂપિયા આપણે અહીંયા મૂક્યા. ત્યારબાદ આ જે વધુ રકમ આપણને મળી ગઈ છે, હવે પ્રમાણિત ભાડું મૂકવાનું છે. તો પ્રમાણિત ભાડું આપ્યું છે કે નહીં રકમમાં જોવાનું, હા છે, કેટલું છે 50,000, તો અહીંયા મૂકશું 50,000. હવે આ બંને છે એમાંથી કેવી રકમ લેવાની છે, ઓછી રકમ. તો કઈ ઓછી રકમ છે બંનેમાંથી, તો કે પ્રમાણિત ભાડાની રકમ ઓછી છે, તો આપણે 50,000 રૂપિયા અહીંયા મૂકવાના થાય. પછી મળવાપાત્ર વાર્ષિક ભાડું કેટલું છે આપણું, કે જે આપણને ખરેખર મળવું પડે 12 મહિનામાંથી, તો કે મહિનાનું ભાડું 6,000 રૂપિયા છે. તો એમાં આપણે જે છે એ કુલ કેટલા માસ આવે આપણી પાસે, તો કે 12 માસ આવે બરાબર. હવે એની અંદરથી તમે જોઈશો એટલે માલિકે 3 માસ છે એ સ્વરહેઠાણ માટે ઉપયોગમાં લીધા છે, તો વધ્યા કેટલા 9, તો 9 માસનું ભાડું આપણને મળવું જોઈએ ખરેખર બરાબર. તો 6×9 એટલે અહીંયા 54,000 રૂપિયા આપણને ખરેખર મળવાપાત્ર વાર્ષિક ભાડું છે. હવે શું થાય છે કે વસૂલ ન થયેલ ઘાલખાત કંઈ પડી, તો કે ના એમાં કાંઈ પડી નથી, તો કેટલા વધશે 54,000. હવે શું કરવાનું છે, સ્ટેપ 1ની રકમ, તો કેટલી હતી સ્ટેપ 1ની રકમ આપણી, તો કે સ્ટેપ 1ની રકમ હતી 50,000, અને સ્ટેપ 2ની રકમ જે છે એ કેટલી મળી આપણને, જે બાકી આપણે વધી હતી એ સ્ટેપ 2ની રકમ, તો કે 54,000.
તો આ જે બે છે એમાંથી સ્ટેપ ત્રણની રકમ આપણી શું આવશે? તો કે વધુ રકમ. તો કઈ છે? તો કે 54,000. તો 54,000 રૂપિયા આપણી આવક હજી થઈ છે. હજી શું થાય છે? તો કે સ્ટેપ ત્રણની રકમ, ચોથા સ્ટેપમાં શું આવશે? સ્ટેપ ત્રણની રકમ. તો કેટલી છે? 54,000 છે સ્ટેપ ત્રણની રકમ. અને એની અંદરથી ખાલી સમયનું ભાડું કરવાનું. તો ખાલી સમય રહ્યું છે ભાઈ મકાન એકઈ? તો કે હા રહ્યું છે. કેટલા માસ માટે? તો કે 6,000 માસનું ભાડું હતું એક મહિનાનું, બરાબર. તો કેટલા માસ માટે ખાલી રહ્યું હતું? આપણે ગણતરી કરી હતી, સમજૂતી મેળવી હતી એક માસ માટે. તો એ જે પૈસા આવે એ કુલ આવકમાંથી ખાલી સમયનું ભાડું બાદ કરવામાં આવે છે. કારણ કે આપણે તો અહીં પૂરેપૂરા 9 માસનું ભાડું લખીને કીધું, જુઓ અહીં. તો એમાંથી એક માસનું ભાડું બાદ કરીએ છીએ એટલે આપણને જે મળે છે 48,000. તો એને કહેવામાં આવે છે આપણો જે માગેલો જવાબ છે, કુલ વાર્ષિક મૂલ્ય. મકાનનું ગ્રોસ મૂલ્ય છે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કેટલી તમને મકાનમાંથી મળે છે? 48,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જ આપણો ફાઇનલ આન્સર છે. આપણને દાખલાની જે ગણતરી કરવાની કીધી હતી એની અંદર આ જ મેળવવાનું કીધેલું હતું વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આશા રાખું છું કે આપણે જે સમજૂતી મેળવી છે એ સમજૂતી તમને સારી એવી સમજાણી છે. જો સમજાણી હોય તો મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો. તો હું તમને અહીંયા એક પ્રેક્ટિસ માટે એક સમ આપું છું કે જે તમે જાતે પોતાની મેળે હોમવર્કની અંદર ગણી શકો. જો કોઈ પ્રશ્ન થાય તો એનો તમે નિરાકરણ પણ કરી શકશો, મને કોમેન્ટ સેશનની અંદર, કોમેન્ટની અંદર તમે લખીને, બરાબર. તો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈશો એટલે તમને જે સમ બતાય છે એની અંદર તમારે ખાસ સમજવાનું છે, જે મહત્ત્વનો એની જેવો સમ છે, એક જ મકાનને લગતી આવક આપી હોય એવો હું અહીંયા તમને સમ આપું છું વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમે સરળતાથી દાખલાની ગણતરી કરી શકો. તો તમારે જે સમ ગણવાનો છે એ સમની અંદર આપણો જે ચાર નંબરમાં મકાન મિલકત શીર્ષક હેઠળની આવક ગણવાની કીધી છે તમને. ખરેખર ભાડું, મ્યુનિસિપાલિટી વેરો, વાર્ષિક લીઝ ચૂકવેલ, વર્ષની કોઈ ખર્ચ ચૂક્યો હોય તો એ માઇનસ થાય, વીમા પ્રીમિયમના ચૂકવેલા છે, લોનનું વ્યાજ ચૂકવેલું છે, ભાડું ઉઘરાવવાનો ખર્ચ એ પણ છે, 9 ફ્લેટ પૈકી 1 ફ્લેટ 3 માસ ખાલી રહેલો છે. તો અહીંયા 8 ફ્લેટની તમારે આવક થશે તો ગુણ્યા કરવાની છે, બરાબર, રકમ જે આવે છે. તો અહીંયા હું તમને રકમ જવાબ પણ જણાવી દઉં છું સાથે સાથે, જેથી કરીને તમને સોલ્યુશન કરવામાં સરળતા રહે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જો કોઈ તકલીફ પડે તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ આપીને મને પૂછી પણ શકો છો વિડીયો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.